નમસ્કાર દર્શક મિત્રો હું હરેશ મોતાની સ્વાગત કરું છું આપના આપના મનગમતા કાર્યક્રમ શેર બજારના ધબકારા દર્શક મિત્રો આજના સમયમાં આ કડાકો આવ્યા બાદ બધાના મનમાં એક જ વાત ચાલી રહી છે કે શું આ લેવલ ઉપર આપણે ખરીદી કરીએ શું આ લેવલ ઉપર અમે કઈ પરિસ્થિતિમાં આગળ વધીએ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ તો ખરીદીને જ હોય છે કે શું થશે આપણે ક્યાં જઈશું ક્યાં જઈને અટકશે મેઇન પ્રશ્ન બધાના દિમાગમાં જે બી શેર બજારમાં ઇન્વેસ્ટર વર્ગ હોય ટ્રેડર વર્ગ હોય ઇન્ટ્રાડે કામ કરતા હોય બધાના દિમાગમાં આ એક જ પ્રશ્ન ખૂબ જ ગૂંચવાઈ રહ્યો છે જી હા ઘણા એક્સપર્ટ્સ કહેતા હોય છે દર ડિક્લાઈને જે બાર હજારમાં બી કહેતા હતા કે ભાઈ માર્કેટમાં બહુ મોટી તેજી છે મેઇન સ્ટોકમાં તેજી નહીં થાય પણ આ વખતે ટ્વેન્ટી ટ્વેન્ટી બિલોંગ્સ ટુ મિડ કેપ એવા બી લોકો હતા આ પ્લેટફોર્મના માધ્યમથી દર્શક મિત્રો આપણે દિવાળીથી એટલે નવેમ્બર મહિનાથી કે નવેમ્બર પછીથી આપણે એ જ વાત કરતા હતા કે ભાઈ તમે તેજી કરો તો ધ્યાનથી તેજી કરો કોશિયસલી તેજી કરો કોશિયસલી તેજી એટલે શું કોશિયસલી તેજી એટલે આપણે એ સમજાવતા હતા કે આપ જે પણ વસ્તુ ખરીદો જો ફ્યુચરમાં લેતા હો કે ઇક્વિટીમાં લેતા હો તો સામે પુટ લઈ લેવાનું એટલે ક્યાં તમે તેજી કરો છો તો એનો વીમો હોવો જરૂરી છે આપણે નવેમ્બર મહિનામાં અહીંયા ચર્ચા કરી ડિસેમ્બર મહિનાના એપિસોડમાં બી આપણે ચર્ચા કરી હતી અને જાન્યુઆરીમાં બી કરીને ફેબ્રુઆરીમાં બી કરી અને પછી તો બધાને ખ્યાલ છે કે શું છે બે હજાર આઠ રિપીટ થશે એવી ધારણા સાથે આપણે ચર્ચા કરતા હતા એ વખતે કદાચ ઘણા વ્યક્તિઓને એમ થતું હતું કે આ તો બસ મંદીના ખિલાડી છે હરેશભાઈ હરેશભાઈ અહીંયા આપના સમક્ષ બે હજાર છથી હું આપના સમક્ષ આ કાર્યક્રમ કરતો આવ્યો છું કાયમ તેજીની વાત કરતો તો બે હજાર સાત આઠ સુધી આઠ પછી મંદી આવી મેં કીધું ના હજી આગળ તેજી આવશે એ વખતે આપને વાત કરી હતી કે આગામી હવે બે હજાર ઓગણીસમાં આપણને નવો હાઈ જોવા મળશે સેન્સેક્સ ક્યાં કંઈક ચાલીસ હજાર જેવું કંઈક આવી જશે આપણે આ બધી વસ્તુ આપણે બે હજાર આઠમાં નવમાં દસમાં આપણે કરતા હતા કે એવરી ડિકલાઇન જ્યારે જે ભાવ ઘટી ગયો હતો બાવીસો બાવન જ્યારે નિફ્ટી આવી ગઈ હતી ત્યારે આપણે એ ચર્ચા કરતા હતા દર્શક મિત્રો આ જે આજે તેજી છે આપણે એ ઉપર થોડીક ચર્ચા કરીએ કે આજે જે મંદી આવી જે તેજીનો એક ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડ સમાપ્ત થયો અને મંદી આવી તો કેમ આવી શું કારણ છે એ હું આપને થોડુંક ચાર્ટ થકી થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ આપણે જો તો આપણી તેજી જે શરૂ થઈ છે એ ચાર હજાર જો ચાર્ટ સ્ક્રીન ઉપર આવી જાય ટેકનિકલ ટીમને રિક્વેસ્ટ કરીશ કે આપના સમક્ષ ચાર્ટ દેખાડે જી હા દર્શક મિત્રો હવે તમે આ ચાર્ટ ઉપર નજર નાખો આ ચાર્ટ ઉપર લેફ્ટ હેન્ડ સાઈડ તમે જો તો તમને ટ્રેન્ડ શું દેખાય છે ચડતો ટ્રેન્ડ દેખાય છે ચડતા પગથ તમને જોવા મળશે રાઈટ તો સૌથી પહેલો જે લો છે જ્યાં તમને આંકડો દેખાય છે એ ચાર હજાર સાતસો સિત્તેર પોઈન્ટ પાંત્રીસ દેખાય છે આપણે ચાર હજાર સાતસો સિત્તેર પોઈન્ટ પાંત્રીસ સુધી આપણે હતા એક ટાઈમમાં ત્યાં માર્કેટે થોડુંક સ્વિંગ લીધું છે છ હજાર એકસો અગિયાર આ તમારું બા બે હજાર બારનું વરસ આવી જાય છે એ બે હજાર બારના વરસના દરમિયાન માર્કેટ નીચેમાં પાંચ હજાર એકસો અઢાર અને ઉપરમાં છ હજાર બસો ઓગણત્રીસ આ એક રેન્જમાં ફરતો હતો એટલે બે હજાર આઠની જે મંદી આવી આ બે હજાર આઠની મંદી આવ્યા બાદ માર્કેટ ગ્રેજ્યુઅલી વોલાટાઇલ રહ્યો નીચે રહ્યો એક કઈ રીતના મંદી આવી બે હજાર આઠની બી આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે કમ્પેર કરીશું આ એપ આ મંદીને બે હજાર આઠની મંદી સાથે હાલના તબક્કે તમને ટ્રેન્ડ સમજાવું છું તો આ જે ટ્રેન્ડ તેજીનો દેખાવે એ બે હજાર બારથી બે હજાર બે હજાર બારના આસપાસમાં આ તમારા સામે મંથલી ડેલી ચાર્ટ છે એટલે માર્કેટે ક્યાં કંઈક આપના સમક્ષ માર્કેટ કોન્સોલિડેટ થયો છ હજાર બસો ઓગણત્રીસ પાંચ હજાર એકસો અઢાર અને ત્યાંથી પછી જે સ્વિંગ લીધું છે તો જે જૂનો હાય હતો છ હજાર ત્રણસો સત્તાવન એને ક્રોસ કરીને છ હજાર ચારસો પંદર પોઈન્ટ પચીસનો હાય કરો એટલે આપણને બ્રેકઆઉટ એક વખત એને સિગ્નલ આપી દીધું કે યસ નાવ આઈ વોન્ટ ટુ ગો અપ આઈ એમ રેડી ટુ ગો અપ માર્કેટ છ હજાર ચારસો પંદર જઈને દેખીતી વસ્તુ છે જ્યારે બ્રેકઆઉટ આવે તો બ્રેકઆઉટ હેઝ ટુ બી વિથ વોલ્યુમ બટ એ વિથ વોલ્યુમ બ્રેકઆઉટ નહોતું એટલે માર્કેટ છ હજાર ચારસો પંદર જઈને ફરી પાછો થોડોક સ્ટેબલ થયો ત્યાંથી થોડુંક કરેક્શન આપણને જોવા મળ્યું એક મહિનાનું એક દિવસમાં એ આપણને પાંચ હજાર એકસો અઢાર સુધી આપણને લાવીને બેસાડી દીધું હવે પાંચ હજાર એકસો અઢાર આવ્યા બાદ ત્યાંથી જે છ હજાર ચારસો પંદર જે બ્રેકઆઉટ આવ્યું પછી પાંચ નવસો તેત્રીસ એના પછી તમે જો વિથ વોલ્યુમ તમને ખરીદી જોવા મળશે આપ જે સેકન્ડ કેન્ડલ જોશો નીચેમાં ત્યાં તમને બધી લાંબી લાંબા ટાવર્સ જોવા મળશે એટલે એ પાંચ હજાર નવસો તેત્રીસ પછીની જે કેન્ડલો છે ત્યાં તમને વોલ્યુમ પ્રીવિયસ કેન્ડલ કરતા તમને વધારે દેખાશે એટલે ટૂંકમાં આ બધી ખરીદી જે થઈ રાઇટ એ ખરીદી એક મજાની ખરીદી થઈ વોલ્યુમ સાથે ખરીદી થઈ મીન્સ માર્કેટ હેઝ કન્સોલિડેટેડ ફોર સેવન બે હજાર આઠથી બે હજાર બાર ફોર ફોર લોંગ યર્સ ચાર વર્ષ માટે માર્કેટ કોન્સોલિડેટ થયો છે અને માર્કેટે ફરી પાછું એક મુમેન્ટ તમને આપી છે જે ડિપેન્ડ પેટર્ન કઈ રીતના તૈયાર થાય છે એ પેટર્ન પ્રમાણે ઉપર જશે ધ પેટર્ન વોઝ ઇટ હેઝ ટુ કેમ કે છ હજાર ત્રણસોથી જે થયું અને ઓન ધ લોવર સાઈડ બોટમ બાવીસો કે ત્રણ હજાર એવો કંઈક બોટમ બન્યો હતો એટલે છ હજાર ને ત્રણ હજાર તમે માઇનસ કરો તો ત્રણ હજારનું આવે પેટર્ન એટલે છ હજાર પ્લસ તમે ત્રણ હજાર કરો તો નવ હજાર થાય તો એ નવ હજાર જઈને પેટન અટકી એટલે જે રાઈઝ આવી જે તેજી આવી એ નવ હજાર એકસો ઓગણીસ પોઈન્ટ વીસનો આંકડો આપણે દેખાડીને પછી પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટેડ ચાર્ટ પ્રમાણે જે પેટર્ન બની હતી એ પેટર્ન બની ગઈ ધેન ધ માર્કેટ ગેવ અ હોલ્ટ પ્રોફિટ બુકિંગ દેખીતી વસ્તુ છે જ્યારે પ્રોફિટ બુકિંગ આવે તો આટલું બધું ચાલ્યું હોય પાંચ હજાર નવસો તેત્રીસથી આમ જોવા જાઓ તો એના આગળથી બટ જે મૂવમેન્ટ આવી એ પાંચ હજાર નવસો તેત્રીસથી કે પાંચ હજાર એકસો અઢારથી આપણે કહીએ કે પાંચ હજાર એકસો અઢારથી નવ હજાર આવી તો ત્યાં તમને અંદાજન ચાર હજાર પોઈન્ટનું તેજી આવી છે તેમાં તમને કરેક્શન થોડું ઘણું તો કંઈક તમને જોવા મળે નવ હજાર એકસો ઓગણીસથી કરેક્શન તમે જો ઝીગઝેગ વેમાં છ હજાર આઠસો પચીસ એટલે અરાઉન્ડ ત્રેવીસો પોઈન્ટ નોટ ફિફ્ટી પર્સન્ટ પાંચ હજાર એકસો અઢારથી નવ હજાર ચાર હજાર પોઈન્ટ અહીંયા નવ હજારથી માંડીને સાત હજાર રફલી એટલે બે હજાર પોઈન્ટ અરાઉન્ડ ફિફ્ટી કરેક્શન આવ્યું રાઈટ ફિફ્ટી કરેક્શન આવીને માર્કેટે ફરી પાછું સેકન્ડ લેગ કો કે ફર્ધર અપમૂવ કહીએ આપણે એ આપણને જોવા મળ્યું છે એ જે મૂવ એ મૂવ તમે આમ દેખાય બાર હજાર એકસો ત્રણ બાર હજાર ચારસો ત્રીસ અને ત્યાં આવીને અટક્યું હવે આ કેમ અટક્યું છે એ બી હું તમને બીજા ચાર્ટમાં તમને બતાવીશ આગળના એપિસોડમાં આપણે જયારે ચર્ચા કરીશું ત્યારે હું તમને એ બતાવીશ કે કઈ પેટર્ન તૈયાર થઈ હતી ટ્રેન્ડ લાઇન હતી આ આ જે ટ્રેન્ડ લાઇન આખી તૂટી આપણને ટ્રેન્ડ ટ્રેન્ડલાઈનનો ટોપ પણ જોવા મળ્યો કે કે આ ટ્રેન્ડ ટ્રેન્ડલાઇનનો ટોપ દેખાય છે ને ત્યાં જઈને ટચ કરીને ત્યાંથી આપણને કરેક્શનના સિગ્નલ્સ જોવા મળ્યા એ કેમ જોવા મળ્યા એ હવે આપણે થોડું ચેક કરીશું જ્યારે આપણે અવરલી ચાર્ટ ઇન્ટ્રાડે પર આપણે આવી જઈશું તો આના પછી હું તમને થોડુંક એ ચાર્ટ લઈ જઈશ ઘણા બધા ચાર્ટ છે તમારે આ એપિસોડ્સ તમારે જોવા પડશે તમારે બધું સમજવા માટે જોવા પડશે કારણ કે ચોવીસ મિનિટનો એક એપિસોડ જે હોય એમાં આ બધી વસ્તુ ટૂંકમાં તમને સમજાવીશ તો તમને ખ્યાલ નહીં આવે તો આને ડિટેલમાં સમજવા માટે તમારે સમજવું પડશે આજે અત્યારે તમને મેં જે સ્ક્રીન ઉપર આજે જે તમને મેં ચાર્ટ જો ચાર્ટ ફરી તમે દેખાડી દો પ્લીઝ આ જે ચાર્ટ છે આ ચાર્ટ ખાસ ધ્યાન રાખજો બે હજાર બારથી લઈને બે હજાર વીસનો ચાર્ટ છે આ ડાઉનફોલ જે આવ્યું ત્યાર સુધીનો ચાર્ટ છે રાઈટ તો આ ચાર્ટને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આના ચાર્ટ ઉપરથી પછી બીજા બધા જે સેમી ચાર્ટ્સ તૈયાર થશે અવરલી ડેલી ને બધા વીકલી એમાં તે હું તમને બધું લોજિક સમજાવીશ અને આપણે આગળ વધીશું દર્શક મિત્રો આ ચાર્ટને આપણું ડાયજેસ્ટ કરો ત્યાર સુધી અમે લઈએ એક નાનકડો વિરામ ફરી આપના સમક્ષ અમે હાજર થઈશું એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે આપનું ફરી એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો આપણે ચર્ચા કરી કે બે હજાર બારથી બે હજાર વીસ જે તેજી આવી મારા મતે તેજી તો હું કહીશ કે બે હજાર ઓગણીસ દિવાળી સુધી જ એના પછી જે તેજી આવી એ તેજી આપણે કોશ તેજી કરેલી વિથ પ્રોપર હેજિંગ રાઇટ અને પછી આપણને કરેક્શન જોવા મળ્યું બાર હજાર ચારસો ત્રીસનો આપણે હાઈ જોયો છે બાર હજાર ચારસો ત્રીસના હાઈ જોયા બાદ પછી આપણને આ કરેક્શન જોવા મળ્યું જે સાત હજાર પાંચસો અગિયાર સુધી આવી ગયું હવે સવાલ આવે છે કે ખરીદવાની જે આપણે મેઇન આજના તારીખમાં બધાના ઇન્વેસ્ટર વર્ગ હોય કે સેમી ઇન્વેસ્ટર હોય કે ટ્રેડર હોય બધાના દિમાગમાં એ ચાલે છે કે કયા શેર સસ્તા મળે છે અને આપણે ખરીદવા જઈએ કે શું આ ખરેખર સાચો સમય છે શું ખરેખર આ બોટમ બની ગયું છે ઘણા બધા પ્રશ્ન આપણને ઊભા થતા હોય છે દર્શક મિત્રો હવે હું આપના સમક્ષ છે ને એક એવો ચાર્ટ પ્રેઝન્ટ કરીશ કે ડેટા પ્રમાણે મને તો સો છેલ્લા સો ટ્રેડિંગ ડેઝ હન્ડ્રેડ ટ્રેડિંગ ડેઝ એના ચાર્ટ હું આપના સમક્ષ પ્રેઝન્ટ કરીશ ચાર્ટ આપના સમક્ષ આવી જાય સ્ક્રીન ઉપર જરા ચાર્ટ ટેકનિકલ ટીમ અમારું હા હવે આ તમે જુઓ આ જે ચાર્ટ છે એ છેલ્લા સો ટ્રેડિંગ દિવસનો ચાર્ટ છે એના અંદર અમુક સ્ટડી આપણે નાખી છે કોઈ બી ચાર્ટ હોય એમાં સ્ટડી તો આપણને જોઈએ છે આપના સમક્ષ મેં ફક્ત નિફ્ટીની એમએસડી જે એવરેજિસ હોય છે એ અને વોલ્યુમ મેં એ જ આપણે દેખાડ્યું છે બીજા બધા પેરામીટર્સ અને ઓસિલેટર્સ હું શું યુઝ કરું છું એનું હું વર્ણન નથી કરતો પણ આપને સમજાવવાનો એક પ્રયાસ છે મારો આ કે આ ચાર્ટથી બી તમને ખ્યાલ આવી જશે કે હું કેમ કહેતો તો નવેમ્બર મહિનાથી કે બજારમાં મંદી છે અને મે બી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી મેં તેજી બી કરાવી છે તો મંદી બી કરાવી છે એ રીતના આપણે રમ્યા છીએ મે બી કદાચ કોકે અમુક ટાઈમે હું વેટ એન્ડ વોચવાળી ગેમ પણ હું રમ્યો છું કેમ આપના સમક્ષ જે ચાર્ટ છે તો એના એક્સ્ટ્રીમ લેફ્ટમાં તમે જતા રહેશો એક્સ્ટ્રીમ લેફ્ટમાં જશો તો તમને માર્કેટ જે છે ને કેન્ડલ્સ બહુ ઝીણા છે પણ તમને એટલો તો ખ્યાલ આવી જશે કે માર્કેટ જે છે એ ત્રણ એવરેજ લાઈન જે મારી છે જે તમને એક્સ્ટ્રીમ રાઇટમાં તમને ત્રણ લાઇન દેખાતી હશે બરાબર એ ત્રણ એવરેજ લાઇન છે તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આ ત્રણ એવરેજ લાઇન જે છે ને એ ઓલમોસ્ટ નજીક નજીક છે એ બધી નજીક નજીક છે અને ત્યાં ઉપરથી લાલ એરો બી આવે છે તો નીચેથી ગ્રીન એરો બી આવે છે લાલ એરો આપણને દેખાડે છે કે તમે મંદી કરો ગ્રીન એરો તમને દેખાડે છે કે તમે તેજી કરો એટલે આપણે ઓવરઓલ જોવા જઈએ તો અંદાજન આઠ આઠ જેટલા એરો એવા છે કે આઠ વખત હું હંડ્રેડ ટ્રેડિંગ ડેઝ ઉપર હું આવી જાઉં તો સે ફ્રોમ વોટ મંથ ફ્રોમ આફ્ટર દિવાલી બરાબર છ અગિયારથી હું વાત કરું છ અગિયારથી આપણે ચારસો ત્રીસ આપણે આવ્યા જન્યુઆરી મહિનામાં એટલે છ અગિયારથી આપણે પંદર અગિયાર કે સોળ અગિયાર સત્તર અગિયાર તમે ગણો ત્યાર સુધી આપણને આઠ ખરીદીના ચાન્સ મળ્યા છે ચાર્ટ સિગ્નલ આપે છે અને આઠ કે નવ સેલિંગ સિગ્નલ આપણને જોવા મળે છે ના ના ચાર્ટ એક્સપાન્ડ કરો તમે મારો ચહેરો નહીં દેખાડશો ચાલશે આ લોકો આપણા દર્શક મિત્રોને તકલીફ ના થવી જોઈએ આ ખ્યાલ આવવો જોઈએ તો તમે જોશો કે માર્કેટ અમુક ટાઈમે મંદીનો સિગ્નલ આપે અમુક ટાઈમે તેજીનું સિગ્નલ આપે તેજી મંદી તેજી મંદી કેટલા મહિનામાં નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીનો હાફ જાન્યુઆરીનો હાફ એટલે બેથી અઢી મહિના અઢી મહિનામાં તમારા ચાર વખત તમારે ટ્રેન્ડ અદલાયા બદલાયા કરે છે રાઈટ અને પછી જાન્યુઆરી મહિના પછી જાન્યુઆરી મહિનામાં ચારસો ત્રીસ એટલે આપણે તારીખ એકવીસ તારીખના આસપાસ કઈક હતું કદાચ નોટ અમને એક્ઝેક્ટલી દઉં કઈ તારીખે થયું છે ઓકે વીસ તારીખે વીસ તારીખે બાર હજાર ચારસો ત્રીસનો આપણને હાઈ જોવા મળ્યો છે એટલે છ અગિયારથી ઓગણીસ અગિયાર સુધી આપણે આઠ વખત તેજી મંદી તેજી મંદી કરીએ છીએ હવે બે સવા બે મહિના તેજી મંદી તેજી મંદી કરો એટલે બટ નેચરલ છે કોઈ ઇન્વેસ્ટર વર્ગ હશે તો આ શું છે બટ આપણે લેવલ્સમાં જોવા જઈએ તો લેવલ્સ અગિયાર હજાર નવસો એકસઠનો લો હતો છ અગિયાર હવે અગિયાર હજાર નવસો એકસઠથી માંડીને બાર હજાર ચારસો ત્રીસ રાઈટ હાર્ડલી ફાઇવ હંડ્રેડ પોઈન્ટ્સ ઇન નિફ્ટી એ આજના તારીખમાં તો આપણને પંદર મિનિટની કેન્ડલમાં જોવા મળી જાય છે પણ એ વખતે અઢી મહિના સુધી પાંચસો પોઈન્ટમાં નિફ્ટી રમી છે અવરનવર આપણને અપ્સ એન્ડ ડાઉન દેખાડ્યા કરે છે રમાડતી હતી કેમ રમાડતી હતી કેમ કે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થતું હતું અને એક વખત સ્ટોક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા તમને એક ટ્રેન્ડ લાઈનનો ટોપ તમને જોવા મળી ગયો ત્યાં નજીક જઈને માર્કેટે તમને કોરોના વાયરસના કારણે કહો કે જે બી રીઝનના કારણે કહો આપણને માર્કેટમાં મંદી જોવા મળી હવે આપ દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખો અહીંયા તમે એક્સ્ટ્રીમ રાઇટમાં આવશો ત્યાં તમને ત્રણ અલગ અલગ કલરની લાઇન છે રેડ બ્લુ યલ્લો આ ત્રણ લાઈન આપણને જોવા મળી છે બરાબર રેડ બ્લુ અને યલ્લો માર્કેટ માર્કેટ તમને વીસ તારીખ સુધી તારીખ સુધી તમને હાઈ બતાવ્યો છે એના પછી અગેન આપણે જોવા જઈએ વીસ તારીખ પછી બી આપણે ચલો ચેક કરીએ થોડુંક તો બે વખત ત્રણ વખત ત્રણ વખત આપણને ફરી પાછું બાઈનું સિગ્નલ આપ્યું બાર હજાર ચારસો ત્રીસથી અગિયાર હજાર છસો ચૌદ એ તમને દેખાશે તો બાર હજાર ચારસો ત્રીસથી આપણને ફર્સ્ટ સિગ્નલ મળ્યું અગિયાર હજાર છસો ચૌદ સુધીનું અને બાર હજાર બસો છેતાલીસ પોઈન્ટ સિત્તેર સુધી આપણને બેક જોવા મળ્યું દર્શક મિત્રો આના અંદર હું એક તમને બીજો પોઈન્ટ તમને હું જરા દેખાડવા માગું છું કે આના અંદર તમે જ્યારે ચેક કરશો આ રીતના તો જ્યારે બાર હજાર છસો બસો જ્યારે લેવલ આવ્યો એના પહેલાં એ હાઈ બન્યો તો બાર હજાર એકસો એ તમે તમારા પાસે ચાર્ટ હોય કે કોઈ બી ચાર્ટમાં તમે જેને ચેક કરજો કે બાર હજાર ચારસો ત્રીસ આવ્યા પછી જે કરેક્શન આવ્યું અને અગેન માર્કેટ સ્ટાર્ટેડ કોન્સોલિડેટિંગ મીન્સ ડિસ્ટ્રીબ્યુટિંગ અને બાર હજાર બસો જ્યારે હાઈ બન્યો એના આગળ પાછળ જો જે હાઈ છે એ બાર હજાર એકસો સાઠ અને બાર હજાર એકસો બાવન

ટ્વેન્ટી ફિફ્થ ઓફ ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી મહિનાની એક અવરની કેન્ડલ મીન્સ ચાર્ટ જે છે એ તમે તમારા લેપટોપ ઉપર કે વેબસાઇટ ઉપર તમે ખોલીને તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની છે હવે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને એટલે અગિયાર હજાર નવસો આઠ અગિયાર હજાર નવસો નેવનો પહેલો સપોર્ટ હતો ત્યાંથી બાર હજાર બસો છેતાલીસ પછી અગિયાર હજાર નવસો આઠનો સપોર્ટ લીધો બાર હજાર એકસો બાવન એને બાર હજાર એકસો સાહીઠ પોઈન્ટ સાહીઠ કુદાવ્યું નથી અને એ ત્યાંથી એને કરેક્શન આપવાનું શરૂ કર્યું એટલે અગિયાર હજાર નવસો આઠ તૂટે એટલે અગિયાર હજાર નવસો આઠ અને બાર હજાર એકસો બાવન ત્રણસો પોઈન્ટનો ગાળો છે એટલે તમને આવી જાય અગિયાર હજાર છસો રાઈટ અગિયાર હજાર છસો ચૌદ તો આપણો પ્રીવિયસ લો હતો એટલે ત્યાં સુધી આવી જશે હવે ત્યાં સુધી જો આવી જાય તો પ્રીવિયસ લો તોડે છે એટલે એક નવો વેવ આપણને શરૂ થયો નીચેના સાઈડમાં એ વેવ કરતાં તમે જુઓ તો ગ્રેજ્યુઅલી પછી જે મોટો ફોલ આવ્યો છે રીઝન આપણે સૌ જાણીએ છીએ દેટ ફોલ ટુકસ ટુ સેવન થાઉઝન્ડ ફાઇવ એન્ડ ઇલેવન હવે ખાસ વાત સમજવાની જરૂર છે દર્શક મિત્રો અહીંયા મેં જે તમને ત્રણ લાઈનનું વર્ણન કર્યું છે આપ જોશો તો બાર હજાર એકસો બાવન એટલે જ્યાં સુધી હેડ એન્ડ શોલ્ડર પેટર્ન હતો બજારમાં ત્યાર સુધી આપણને માર્કેટમાં માર્કેટ બાર હજાર અરે યલો લાઇનને ખાસ કરીને યલો લાઇનને રિસ્પેક્ટ આપતો હતો માન આપતો હતો એટલે યલો લાઇનના ઉપર આવી જાય નીચે જાય ફરી પાછું યલો લાઈનના ઉપર આવી જાય બટ આપણે જ્યારે આ જોવા જઈએ કે બાર હજાર એકસો બાવન આવી ગયું વીસ બે પછી ઇટ હેઝ નોટ ગોન અબાવ ટ્વેલ્વ થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ એ એનાથી ઉપર ચાલ્યો જ નથી એના પછી કન્ટિન્યુઅસ આપણે જોઈએ છીએ

એ પણ યલો થી ઉપર ના આવી કે આપણે કહીએ કે ચલો જી હા આપણે રાઈટ ચાર્ટ આપણને હજી સંકેત નથી આપતો કે આપણે તેજી વિચારીએ કહેવાનો મતલબ કે સત્યાવીસ ત્રણ સુધી સત્યાવીસ ત્રણ સુધી નવ હજાર નવ હજાર કે નવ હજાર એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ હતું કે નવ હજાર સાઈઠ કે નવ હજાર ઇઠ્યોતેર ઉપર માર્કેટ જશે નિફ્ટી ચાલે તો જ જી હા આપણે તેજી વિચારવાની બાકી સાત હજાર પાંચસો અગિયારમાં તમે જે બોટમ ફિશિંગ કર્યું હોય એ આ લેવલ ઉપર આવીને આપણે ફેંકી દો કાં તો આ લેવલ આવ્યું છે નીચે આપણે તેજી કરી હતી ભૂતકાળમાં અને આપણે એક્ઝિટ નથી થઈ શક્યા તો દિસ ઇઝ અ લેવલ વેર વી કેન બુક પ્રોફિટ એન્ડ બાય એટ અ લોઅર લેવલ આ ચાર્ટ સંકેત આપે છે હવે આપ જોઈ લો સત્યાવીસ ત્રણથી આ દિન સુધી આપણને આ યેલો લાઇન ક્રોસ થતાં જોવા નથી મળી આ દિન સુધી એટલે ત્રીસ તારીખ સુધી આ ત્રીસ તારીખ સુધીનો ચાર્ટ છે એટલે ત્રીસ તારીખ સુધી આ લાઇન ક્રોસ થતી આપણને જોવા નથી મળી ધ ડે સોરી ધ ડે ઇટ ક્રોસેસ ધીસ યલો લાઇન જે દિવસે આ યલો લાઇનને ક્રોસ ઓવર કરશે જે દિવસે આ યલો લાઇનને રિસ્પેક્ટ આપશે એ દિવસે આપણે કહીશું કે જી હા આપ ખરીદી કરો રાઈટ એટલે ખરીદી જે આપણે બધા વિચાર કે આપણે ક્યારે ખરીદી કરીએ ક્યારે ખરીદી કરીએ આ આપનો પ્રશ્નનો જવાબ છે તો માઇન્ડસેટ બાઈંગનું ક્યારે થવું જોઈએ જ્યારે આ યલો લાઇનના ઉપર માર્કેટ ટ્રેડ કરે એને રિસ્પેક્ટ આપે પછી જ આપણે વિચારીશું કે યસ માર્કેટ પોઝિટિવ છે એવરી ડિકલાઇન વી કેન બાય સાત હજાર પાંચસો અગિયાર આપણા માટે હાલના તબક્કે એક સપોર્ટ બની જાય યેલો લાઇન ઉપર ચાલે તો હા બાકી ત્યાર સુધી તો નહીં જ તો દર્શક મિત્રો આટલા આટલી વિગત સાથે હું આપના પાસે રજા માગું છું ફરી એક નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ બીજા ચાર્ટ સાથે ચાર્ટ ઘણા બધા છે તમને સમજાવવા માટે તમે પોતે કહેશો કે ના કે હરેશભાઈ ખરેખર આ સમજ્યા બાદ પછી અમને ખબર પડે છે કે અમારે બજારમાં કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું ને ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ચાર્ટ સમજતા થઈ જાઓ જ્ઞાન તમારા પાસે હશે તો તમે મજબૂત રહેશો આજના તારીખમાં કેશ ઇઝ કિંગ રાઈટ તો ફરી મળીએ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર